नमस्ते विद्यार्थी बहनों, सामाजिक विज्ञान धोरण 10 19मो पाठ मानव विकास एनी आपणे अभ्यास करीशुं। परिवर्तन संसारनो नियम छे। एक शिशु धीमे धीमे पुख्त मानव तरीके विकास पामे छे, एटले के बाळक जन्मे छे त्यारथी ए पुख्त व्यक्ति बने त्यां सुधी मां घणु बधु परिवर्तन आवे छे। मानव आदि मानव अवस्था मांथी अत्यारनी जटिल समाज व्यवस्थाना रूपे विकसित थयो छे। ज्यारे शरूआतमां मानव जीवननी शरूआत थई त्यारे मानवी छे आदि मानव तरीके जंगलमां रहेतो हतो। धीमे धीमे विकास करतो गयो, तेम तेम एनुं जीवन छे ए बदलातुं गयुं, एटले के परिवर्तन आवतुं गयुं। अने अत्यारे जे जटिल आपणी जे समाज व्यवस्था छे एमां मानवीए पोतानो विकास कर्यो छे। समाज व्यवस्था अने अर्थव्यवस्थानो पण विभिन्न स्वरूपे विकास थयो छे। आजे आपणी समाज व्यवस्था पण विकसित थई छे। पहेलाना समय करता अत्यारनी आपणी समाज व्यवस्था अने अर्थव्यवस्थानो सारो एवो विकास थयो छे। आर्थिक उत्पादन अने वपराश, आवक जावक, नफा खोटनो हिसाब मांडवा माटे शुरू थयेलू अर्थशास्त्र छेल्ला 60-70 वर्षमां खूब विकास पामी। भौतिक सुखाकारी एटले के लोकोनी जीवनशैलीमां भौतिक सुख सगवड़ताना तमाम साधनों अने मानव विकास माटेनुं शास्त्र ए अर्थशास्त्र बनी गयुं। मानवी छे ए सुख शांतिथी भौतिक सुख सगवड़ता भरेला साधनोनो वपराश करे तो એની જીવનશૈલી ઊંચી ગણાય છે। વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો બધો તફાવત જોવા મળે છે, એટલે કે વિશ્વના જુદા જુદા દેશોના લોકોની જીવનની ગુણવત્તા અલગ અલગ છે। બે દેશો વચ્ચે જ નહીં પરંતુ દેશના બે વિસ્તારો વચ્ચે પણ લોકોના જીવનની ગુણવત્તામાં તફાવત જોવા મળે છે। દાખલા તરીકે જામનગરમાં રહેતો વ્યક્તિ અને જામનગરની બાજુનું ગામડું છે એમાં રહેતો વ્યક્તિ, તો બંનેની જીવનશૈલીમાં તેની ગુણવત્તામાં ઘણો બધો તફાવત જોવા મળે છે। જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર, આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી ખૂબ જ જરૂરી છે। વ્યક્તિને સારા પ્રકારનું પોષક તત્વવાળું અન્ન, સારા વસ્ત્રો, સારા રહેવા માટેની સુવિધા અને સાથે સાથે સારા પ્રમાણનું શિક્ષણ, સ્વાસ્થ્યની સારી સગવડતાઓ અને મનોરંજન વગેરે જરૂરિયાતો એની સંતોષાય, સારા એવા પ્રમાણમાં પૂરી થાય તો એનું જીવન છે ગુણવત્તાસભર છે એમ કહેવામાં આવે। તો આપણે આ પાઠની અંદર માનવ વિકાસ ભણવાના છે। માનવ વિકાસ એટલે શું? માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતની સ્થિતિ શું છે? વિશ્વના લેવલમાં વિશ્વ કક્ષાએ એની આપણે ચર્ચા કરવાના છીએ। તો અહીં આપણે માનવ વિકાસનો અર્થ એ આપણે સમજીએ। તો અહીંયા આ શબ્દનો ઉપયોગ છે માનવ વિકાસનો અર્થ પ્રચાર માધ્યમો એટલે કે ટીવી ન્યૂઝની અંદર, એ સિવાય બીજા જે અન્ય માધ્યમો છે વર્તમાનપત્રો, મેગેઝીન, એના દ્વારા તેમજ રાજકીય નેતાઓ દ્વારા, જુદી જુદી આપણી જે વિવિધ સંસ્થાઓ છે, આપણી સરકાર દ્વારા આપણને માનવ વિકાસ શબ્દ વારંવાર સાંભળવા મળે છે। માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીનો વ્યાપ, સ્વાતંત્રતાના વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે। માનવ વિકાસ એટલે કે વ્યક્તિ પોતાની જે ક્ષમતાઓ છે, જે શક્તિઓ છે, એ શક્તિઓનો સારા એવા પ્રમાણમાં વિકાસ કરી શકે, વિસ્તરણ કરી શકે, પોતાની પસંદગીનો વ્યાપ છે એ વધારી શકે, પોતાનો વિકાસ છે સ્વતંત્ર રીતે કરી શકે અને માનવ જીવન જીવવા માટેના જે અધિકારો છે એ અને મળે, તો માનવ વિકાસ થયો છે એમ કહેવામાં આવે। માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ, સંસાધનોના નિયંત્રણ કરતા
કંઈક વધુ બાબતનો સંકેત આપે છે. માત્ર શિક્ષણ મેળવી લેવાથી કે આરોગ્ય સારું હોય, સારું પોષણ તત્વવાળા ખોરાક મળે કે સારા સંસાધનોનો એ ઉપયોગ કરે તો માનવ વિકાસ થઈ ગયો છે એમ આપણે કહી શકતા નથી. પણ માનવ વિકાસ માટે એને પોતાની શક્તિઓ, પોતાની પસંદગીનો વ્યાપ, એને સ્વતંત્રતા, એને અધિકારો વગેરે પણ મળવા જોઈએ તો માનવ વિકાસ થયો છે એમ કહેવામાં આવે. હવે માનવ વિકાસ માટેની UNDP એ આપેલી જે વ્યાખ્યા છે એની વાત કરીએ. UNDP એટલે કે નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી છે, માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. હવે માનવ જીવનની જે આકાંક્ષાઓ છે, માનવી ઘણી બધી આકાંક્ષાઓ, ઈચ્છાઓ હોય છે અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ, સુખ સગવડના તમામ ભૌતિક સાધનો જો એને મળી રહે તો એને માનવ વિકાસ છે એમ કહેવામાં આવે. માનવ વિકાસ એ માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસનો જ્યારે ખ્યાલ આપણે સમજતા હોય ત્યારે એમાં કેન્દ્રમાં માનવ છે. માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે. માનવ વિકાસ, દેશના લોકોનો માનવ વિકાસ ક્યારે થાય? એટલે કે દેશની અંદર રહેતા તમામ લોકોને જીવનની એક સરખી પરિસ્થિતિ એને મળવી જોઈએ. વિકાસ માટેની પરિસ્થિતિ એને એક સરખી મળવી જોઈએ તો એને માનવ વિકાસ કહેવામાં આવે છે. જેનાથી લોકો પોતાની અંદર રહેલી જે પ્રતિભા છે, જે એનામાં આવડત છે, શક્તિ છે, એ અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન એ જીવી શકે છે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો. પહેલાં શું હતું કે માનવ વિકાસ એટલે શું, તો વ્યક્તિ આર્થિક રીતે વિકસિત થઈ જાય તો માનવ વિકાસ ગણવામાં આવતો. પરંતુ હવે એવું નથી, માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં નથી આવતો, એ માપદંડ નથી લેવામાં આવતો. હા, આર્થિક વિકાસની સાથે બીજા પણ કેટલાક માપદંડો લેવામાં આવે છે અને એના આધારે માનવ વિકાસ છે કે નહીં એ તપાસવામાં આવે છે. જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે એ જ માપદંડ ગણાતો, જેના લીધે દરેક દેશે તેની કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે કે માથાદીઠ આવક, વ્યક્તિ પોતે સરેરાશ કેટલી આવક મેળવે છે, તો જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો વિકાસ વધુ, અને કુલ ઘરેલુ પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, તો એના ઉપર જ દરેક દેશે ધ્યાન કેન્દ્રિત કર્યું કે પોતાની ઘરેલું પેદાશ વધવી જોઈએ. તો આ રીતે માનવ વિકાસનો માપદંડ કાઢવામાં આવતો હતો. પણ આર્થિક વિકાસ છતાંય લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન ન આવ્યું. દેશનો આર્થિક વિકાસ થયો પણ લોકોનું જીવન પરિવર્તિત ન થયું, એટલે કે લોકોના જીવનની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારનો તફાવત કે સુધારો ન થયો, વધારો ન થયો. લોકો તો જ્યાં જીવતા હતા ત્યાં જ જીવતા હતા. આર્થિક વિકાસ થયો પણ માનવ વિકાસ થયો નહીં. તો માથાદીઠ આવક વધવા છતાંય લોકોના જીવન ધોરણ કે તેની સુખાકારી પર વ્યાપક અસર ન થઈ. માથાદીઠ આવક વધી પણ એનું જીવન ધોરણ ન બદલાણું, તેની સુખ સુવિધાના એને સંસાધનો, સાધનો પણ ન મળ્યા, તો એ માનવ વિકાસ કહેવાય નહીં. આમ માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. ખાલી આર્થિક વિકાસ કરવાથી માનવ વિકાસ નથી થતો. માત્ર આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. ખાલી આવક મેળવી લીધો, આવક પ્રાપ્ત કરી લીધી તો માનવ વિકાસ થતો નથી. પણ એ આવકનો ઉપયોગ વ્યક્તિ કઈ રીતે કરે છે એના આધારે માનવ વિકાસ આધાર રાખે છે. માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ.
એટલે કે વ્યક્તિને વિકાસ માટેની સમાન તકો અને સ્થિરતા મળવી જોઈએ, ઉત્પાદન પણ સારા એવા પ્રમાણમાં થવું જોઈએ અને વ્યક્તિનો સરસ રીતે સશક્તિકરણ થવું જોઈએ, એનો વિકાસ પણ સારી રીતે થવો જોઈએ. તો અહીંયા આપણે માનવ વિકાસ એટલે શું એના કેટલાક મુદ્દાઓ આપેલા છે. માનવીને પોતાની રસ, રુચિ અને આવડત કે બુદ્ધિ ક્ષમતા અનુસાર અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને તો એને માનવ વિકાસ કહેવાય. માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, માનવીની અંદર પડેલી જે ક્ષમતાઓ છે, શક્તિઓ છે, એનો વિકાસ થાય, તેને સમાનતા પ્રાપ્ત મળે, વિકાસ માટેની તકો મળે અને વિવિધ ક્ષેત્રોમાં એ પોતાની પસંદગી પ્રમાણે વિકાસ કરી શકે તો એને માનવ વિકાસ કહેવામાં આવે છે. માનવી તંદુરસ્ત જીવન જીવે, આરોગ્યમય જીવન જીવે, સ્વસ્થ અને દીર્ઘાયુ એટલે કે લાંબુ જીવન જીવે તો માનવ વિકાસ થયો કહેવાય છે. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે તો એને માનવ વિકાસ કહેવામાં આવે. આર્થિક ઉપાર્જનની અને વિવિધ તકો એને મળી રહેવી જોઈએ એટલે કે એને આર્થિક પ્રવૃત્તિ પણ મળી રહેવી જોઈએ તો પણ માનવ વિકાસ થયો કહેવાય. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બને તો માનવ વિકાસ કહેવાય, કારણ કે જીવન ધોરણ જેમ ઊંચું થતું જાય તેમ તેમ કુદરતી સંસાધનનો વપરાશ વધતો થાય છે. તો આ કુદરતી સંસાધનો સમાન રીતે લોકોને વિકાસ માટે મળવા જોઈએ, ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય એટલે કે શિક્ષણ, સ્વાસ્થ્ય, આરોગ્ય બધી જ બાબતોમાં એને સારા એવા પ્રમાણમાં બધી જ તકો મળે એટલે કે ગુણવત્તાવાળું જીવનશૈલી છે એને મળી રહે તો માનવ વિકાસ કહેવામાં આવે છે. ગંદકીનો યોગ્ય નિકાલ થાય, વ્યક્તિ જે વિસ્તારમાં રહે છે ત્યાં સ્વચ્છ સુઘડ એવી વ્યવસ્થા હોવી જોઈએ, સ્વાસ્થ્ય સંબંધી પણ પરિસ્થિતિમાં સુધારો થાય તો એને માનવ વિકાસ થયો કહેવાય છે. વ્યક્તિગત કે સામાજિક સુરક્ષા એને પ્રાપ્ત થવી જોઈએ, વ્યક્તિ સુરક્ષિત રીતે પોતાનો વિકાસ કરી શકે તો એને માનવ વિકાસ કહેવામાં આવે છે. માનવ અધિકારોનો પણ એ ઉપયોગ કરી શકે પોતાની વિકાસ માટે, એ માનવ અધિકારોનો ઉપયોગ કરી શકે તો પણ માનવ વિકાસ કહેવામાં આવે છે. તો આ તેવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આ બધી બાબતો સાથે માનવ વિકાસને સંબંધ છે. આ જ્યારે શક્ય બનશે, આ જ્યારે થશે ત્યારે માનવ વિકાસ થયો છે એમ કહેવામાં આવે છે. માનવ જીવનની સુખ શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પાસાનો સમાવેશ થાય છે એટલે કે બધા ક્ષેત્રમાં માનવીનો વિકાસ થવો જોઈએ. વિકાસશીલ દેશોમાં આપણે જોઈએ છીએ તો નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા હોય છે, એટલે કે નવી નવી ટેકનોલોજી આવે, નવી નવી બાબતો આવે તો ઝડપથી વિકાસશીલ જે દેશો છે એને અપનાવતા નથી, કારણ કે એનું જે સામાજિક માળખું છે રૂઢિચુસ્ત હોય છે, એટલે નવી બાબતો પ્રત્યે તેમને શુભ હોય છે, એમને નવી ઈચ્છાઓ આકાંક્ષાઓ પણ નથી હોતી. પાછી નિરક્ષરતા હોય છે વિકાસશીલ દેશોમાં, એટલે નિરક્ષરતા હોવાને કારણે ઝડપથી નવી બાબતોને સ્વીકારતા નથી, નવા પરિવર્તનને સ્વીકારતા નથી, સાહસવૃત્તિનો અભાવ હોય છે, વહેમો હોય છે, અંધશ્રદ્ધા હોય છે, જૂનવાણી માનસ હોય છે, જૂનવાણી વિચારો હોય છે, રૂઢિઓ હોય છે. તો આવી બધી બાબતો છે એ બાબતોને કારણે કુદરતી સંસાધનનો વિકાસશીલ દેશોમાં પૂરેપૂરો ઉપયોગ થતો નથી. પરિણામે તેઓ આર્થિક રીતે તો પછાત હોય જ છે, પણ સાથે સાથે સામાજિક રીતે પણ તેઓ પછાત બને છે, કારણ કે નવી ટેકનોલોજી, નવી બાબતોને ઝડપથી સ્વીકારતા નથી. પરિણામે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. તો અહીંયા આપણે માનવ વિકાસનો અર્થ આપણે આર્થિક વિકાસ અને સામાજિક વિકાસના સંદર્ભમાં સમજ્યા. સારી જીવનશૈલી, સારી ગુણવત્તા વગેરે બાબતોને આપણે સમજી અને માનવ વિકાસનો અર્થ આપણે સમજ્યા છે.